અત્રે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર મેહુલ દવે, કે જેઓ ન્યુરો સાયકોથેરાપિસ્ટ તરીકે સેવારત છે અને ખાસ કરીને માઇન્ડ કેર એન્ડ મેનેજમેન્ટ એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ દિલ્હી, કે જેઓ ફાઉન્ડર મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ન્યુરો સાયકોથેરાપિસ્ટ તરીકે સેવારત છે. આ વિશિષ્ટ ઉપલબ્ધિ એમની છે કે જેઓ ખાસ કરીને જે જ્ઞાન રત્ન ધરાવે છે તે રેર અથવા તો રેરેસ્ટ આપણે કહી શકાય. તો આપણે આજે એમનો પરિચય, એમની પાસેથી માર્ગદર્શન અને અસંખ્ય લોકો એમનો આ જ્ઞાન થકી પોતાની મૂંઝવણ અને સમસ્યાઓ છે તેનું નિરાકરણ મેળવી શકે તેવું આપણે માર્ગદર્શન મેળવીએ. શ્રી ડોક્ટર મેહુલ દવે, નમસ્કાર સર. નમસ્કાર, થેન્ક યુ. ખાસ કરીને આપનો પ્રારંભિક અભ્યાસ તેની દર્શક મિત્રોને જાણ કરી. મેં સર 4 માસ્ટર્સ ડિગ્રી કરેલી છે. મારી એક માસ્ટર્સ ડિગ્રી ઇંગ્લિશ લિટરેચરમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી, બીજી માસ્ટર્સ ડિગ્રી કમ્પેરેટિવ ઇન્ડિયન લિટરેચર દિલ્હી યુનિવર્સિટીમાંથી, અને પછીની માસ્ટર્સ ડિગ્રી ઇગ્નુમાંથી, અને એક મારી MSc ઇન અપ્લાઇડ સાયકોલોજી એ અન્નામલા યુનિવર્સિટીમાંથી કરેલી છે. અને એમાં લિટરેચર કરતાં મને સાયકોલોજીમાં હંમેશા ફેસિનેશન હતું અને કંઈક એવિડન્સ બેઝ કરવું, એટલા માટે મેં સેપરેટલી, કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ અહીંની જોઈએ તો કોમ્બિનેશનવાળું આપણને એજ્યુકેશન મળવું મુશ્કેલ છે, તો મેં મારા જે નોલેજ છે, મેં જે મને જે ક્યોરિયોસિટી હતી એને સેટિસ્ફાય કરવા મેં જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી, હાવર્ડ, સ્ટેનફોર્ડ, યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, આ બધાના ન્યુરોસાયકોલોજી, પછી ન્યુરોલોજી, સાયકોફાર્મેટોલોજી, આ બધાના 16 સર્ટિફિકેશન મેં મેળવેલા છે, જે ઓનલાઈન એજ્યુકેશન આપણે કહીએ MOOCs આજકાલ જે પ્રચલિત છે એના થ્રુ, અને હજી સતત એ ચાલુ જ છે. તો ખાસ કરીને આપણે સાયકોલોજીની અંદરની રહેલી રુચિ, દરેક જ્ઞાન છે હર હંમેશને માટે ક્યાંક ને ક્યાંક બીજાના કલ્યાણ અર્થે વાપરવું, એ આપણું એક બ્રાહ્મણ તરીકે અને એક એજ્યુકેશન આટલું બધું પ્રાપ્ત કર્યા પછીનો પણ એવો ભાવ છે. તો ખાસ કરીને આપે જે શિક્ષણ મેળવેલું છે એ શિક્ષણ સમાજને કેવી રીતે વધુ ઉપયોગી બની રહેશે એના વિશેની વાત આપણે ખાસ કરીએ. તો બેઝિકલી આજકાલની આપણે લાઈફસ્ટાઈલ જોઈએ તો મગજને રિલેટેડ, બ્રેઇનને રિલેટેડ જે આપણે ડિસફંક્શન ડિસઓર્ડર નોર્મલી આપણે સ્ટાર્ટ કરીએ તો સ્ટ્રેસ